लूटनी घटना क्यारे बंद नथी थती। थोड़ा दिवस पहला करोड़ों रूपयानी लूट थई हती अने आ लूटनो भेद हजु मांड उकेलायो त्यां वधु एक लूटनी घटना सामे आवी। दोढ़ा दिवसे 16 लाख लूटी आरोपी फरार थई गया। पूर्व मामले पोलीसे तपास तेज करी छे परंतु हजु सुधी आरोपीओनी धरपकड़ करवामां नथी आवी। कोण छे आ लूटारा आवो जोईए। થોડા દિવસે 16 લાખની લૂંટ, કલેક્શન બોય લૂંટાયો, બે શખ્સનું પરાક્રમ। વાપીમાં લૂંટની ઘટના ક્યારેય બંધ થતી નથી। થોડા દિવસ પહેલા 10 કરોડની લૂંટ થઈ હતી। આ લૂંટની ઘટનામાં એક કલેક્શન બોય લૂંટાયો છે। થોડા દિવસે સામે આવેલી આ લૂંટની ઘટનાને કારણે વાપી પોલીસની આબરૂ ગઈ છે। કોની સાથે લૂંટની ઘટના ઘટી, કેવી રીતે કલેક્શન બોય લૂંટાયો, ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે યતીન પટેલ। આ યતીન પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। ગઈકાલે કંપનીમાંથી પૈસા લઈને બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે આ લૂંટની ઘટના ઘટી છે। બાઇક પર આવેલ બે શખ્સોએ પહેલા યતીન પટેલ પર હુમલો કર્યો, તે મારી બહેનની સાથે છેડતી કરી છે, માટે હવે અમે તને નહીં છોડીએ। આવું કહીને બાઇક પર આવેલ બંને શખ્સોએ ધોકા વડે નિર્દોષ પર હુમલો કર્યો અને તેનું બાઇક પણ રસ્તા પર રાખી દીધું અને બંને શખ્સોએ કર્મચારીનું અપહરણ કરી ફરાર થઈ ગયા। આ સમયે યતીન પટેલ પાસે એક બેગ હતું। આ બેગમાં 16 લાખની રકમ હતી। આરોપી યતીનને દમણગંગા બ્રિજ સુધી લઈ જઈ ત્યાં યતીન પટેલને માર મારી બાઇક પરથી ઉતારી દીધો અને કર્મચારી પાસે રહેલ 16 લાખની રકમ પડાવી લીધી। મારું નામ યતીન છે અને રાઇટર્સ સેફગાર્ડમાંથી આવે છે દિલ્હી। અમારા જે ફ્લિપકાર્ટના અમારી જે કંપની છે ઇન્સ્ટાકર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, એ ડેલી બેસિસ પર એમનો એ લોકો સવારે કેશ લેવા આવે છે અને કેશ લઈને એ લોકો એક્સિસ બેંકમાં જમા કરાવે છે। તો આજે શું ઘટના બની છે? આજે ઘટના એવી બની છે કે અમને જે રીતના ખબર પડી એ રીતના અમને એ ખબર પડી છે કે સવારે અહીંયા અમારી અહીંયાથી કેશ લઈને બહાર આવ્યા અને આ જગ્યા પર એમને લૂંટી લેવામાં આવ્યો છે। કેટલી કેશ હતી? અરાઉન્ડ 16 લાખ જેવી કેશ છે। એવું ભાઈ એવું કહે છે કે અહીંયાથી બેસાડીને એમને પ્રાઇમ હોટલ, પછી એમને આગળ એક્ઝેક્ટ મને આઈડિયા નથી કે ક્યાં લઈ ગયા, પણ અહીંયાથી એમને બેસાડીને આગળ લઈ ગયા અને એ બે સમય તું મારી બેનની છેડતી કેમ કરે છે એમ કરીને એના ધોકા એક બે ધોકા મારે અને પછી એને એ બંને સમૂહ અજાણ્યા સમૂહ એને બંનેની વચ્ચે બેસાડી અને એની બાઇક ઉપર બેસાડી અને રકમ ભરેલા થેલા સાથે એને દમણગંગા બ્રિજ સુધી લઈ ગયા અને ત્યાં પછી એને ઉતારી દીધું। ધોળા દિવસે લૂંટ, સીસીટીવીની શોધખોળ। આમ ધોળા દિવસે જાહેર રસ્તા પર જ રૂપિયા 16 લાખથી વધુની ચીલ ઝડપની જાણ થતાં જ જિલ્લાભરની પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી। પોલીસે ફરિયાદીને સ્થળ પર રાખી તેની પૂછપરછ કરી હતી અને ઘટના અને આરોપીઓ અંગે પૂછપરછ કરી તપાસ કરી હતી। જો કે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી તેઓને ઝડપવા મહત્વના રસ્તાઓ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। સાથે જ ઘટના સ્થળની આસપાસની કંપનીઓ અને શોપિંગ કોમ્પ્લેક્સની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના દ્રશ્યો તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। આ રીતે એક બનાવ સવારે બનેલો છે, એની ફરિયાદ લેવાની કાર્યવાહી અને આજુબાજુના જે સીસીટીવી ફૂટેજ મળે એના આધારે એની તપાસ ચાલુ છે। થોડા સમય પહેલા એક બેંકમાં લૂંટની ઘટના ઘટી હતી। થોડા દિવસે 10 કરોડની લૂંટ થઈ હતી। પોલીસ આ લૂંટમાં હજુ તમામ આરોપીઓને ઝડપી શકી નથી ત્યારે ગઈકાલે વધુ એક લૂંટની ઘટના ઘટી છે। લૂંટની આ ઘટનામાં 16 લાખ ગયા છે। તપાસ કરતી પોલીસ ભલે એવું કહેતી હોય કે અન્ય લોકોએ લૂંટ કરી છે, પરંતુ એવું નથી। આ લૂંટની ઘટનામાં જાણભેદું જ લૂંટારા છે, લૂંટ પહેલા રેકી પણ કરી છે, પૂરા પ્લાન પ્રમાણે લૂંટની ઘટના ઘટી છે। આવી ઘટનામાં જાણભેદું જ લૂંટારા છે। અહીં વાપીમાં જ્યારે આરોપી ઝડપાશે ત્યારે સત્ય સામે આવશે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ।